विद्यार्थी मित्रों नमस्कार, ओम शांति। तो आज आपणे ड्यूटेरोमाइसेप्टिस वर्गनी फूगना लक्षणों जोवाना छे। आपणे फूगनी विविध अलग अलग वर्गना लक्षणों छे एनो अभ्यास करी रह्या छीए, बराबर। तो ड्यूटेरोमाइसेप्टिस वर्गना जे फूग छे एना लक्षणोनी वात करीए। तो शुरू करीए। सामान्य रीते ते अपूर्ण फूग तरीके जाणीती छे। अपूर्ण फूग, हवे शा माटे अपूर्ण फूग कहेवाय छे? तो के कारण के आ फूगमां मात्र अलिंगी अथवा वानस्पतिक प्रजनन विषे जाणवा मळेलुं छे। एटले के ड्यूटेरोमाइसेप्टिस वर्गना जे फूग छे એમાં અલિંગી પ્રજનન અથવા વાનસ્પતિક પ્રજનન કેવી રીતે થાય છે એ જ સંશોધન થયેલું છે। લિંગી પ્રજનન વિશે કોઈ માહિતી પ્રાપ્ત થયેલી નથી અથવા તો સંશોધન થયેલી નથી, તેથી આને અપૂર્ણ ફૂગ તરીકે ઓળખાય છે। જ્યારે આ ફૂગમાં લિંગી પ્રજનન વિશે જાણવા મળે ત્યારે તેને સાચી રીતે समावेशित थाय तेवा उचित वर्गो मां खसेड़ी देवामां आवी छे। तो ए शुं कहे छे के हालमां तो लिंगी प्रजनन विशे कोई जानकारी मळेली नथी, पण संशोधन थाय अने ज्यारे साची माहिती लिंगी प्रजननी प्राप्त थाय, बराबर, त्यारे एने उचित वर्गोनी अंदर एटले के योग्य वर्गनी अंदर एटले के आस्कोमाइसेप्टिस छे, બરાબર છે, અથવા તો બેસિલિયોમાયસિટીસ છે, તો શેની અંદર સમાવેશ થાય છે એવા ઉચિત વર્ગોમાં એને ખસેડી દેવામાં આવી। તેમાં માત્ર અલિંગી પ્રજનન વિશે જાણકારી મળી છે તેથી તેને ડ્યુટેરોમાયસિટીસ વર્ગમાં મૂકવામાં આવી છે। એટલે આપણે શું કીધું અગાઉ કે માત્ર અલિંગી પ્રજનન વિશેની જ જાણકારી મળેલી છે, લિંગી પ્રજનન વિશેના કોઈ સંશોધનો થયેલા નથી, એટલે અલિંગી પ્રજનન વિશેની જ જાણકારી મળી છે એથી આ ફૂગ છે એને ડ્યુટેરોમાયસેટિસ વર્ગની અંદર મૂકવામાં આવી છે। જ્યારે તેના કોઈ સભ્યમાં લિંગી પ્રજનન વિશે જાણવા મળે ત્યારે તેને ડ્યુટેરોમાયસેટિસ વર્ગમાંથી ખસેડીને આસ્કોમાઇસેટિસ કે બેસિડિયોમાઇસેટિસ વર્ગમાં મૂકી દેવામાં આવે છે। એટલે એ શું કહે છે? ચાલો અત્યારે તો અલિંગી પ્રજનનની માહિતી છે, લિંગી પ્રજનન વિશે કોઈ જાણકારી નથી, એટલે એને શેમાં મૂકી? ડ્યુટેરોમાઇસેટિસ વર્ગની અંદર, બરાબર। હવે કોઈ જાણકારી મળે, બરાબર છે, લિંગી પ્રજનન કરે છે એવી કોઈ જાણકારી મળે, એની પદ્ધતિ કોઈ વૈજ્ઞાનિક દ્વારા સંશોધન થાય, ત્યારે એને ડ્યુટેરોમાયસેટિસ વર્ગમાંથી ખસેડી દેવામાં આવે, અને જેવા લક્ષણો હોય, દાખલા તરીકે આસ્કોમાયસેટિસ જેવા લક્ષણો જોવા મળતા હોય તો એને એની અંદર મૂકવામાં આવે, અથવા તો બેસિડિયોમાયસેટિસ જેવા લક્ષણો જોવા મળે તો એ વર્ગની અંદર એને મૂકી દેવામાં આવે છે। એટલે કે યોગ્ય ઉચિત વર્ગની અંદર એને ખસેડવામાં આવે છે, પરંતુ હાલે તો માત્ર અલિંગી પ્રજનન જ એમાં સંશોધન થયેલું છે, એટલે અપૂર્ણ ફૂગ કહેવામાં આવે છે અને એને ડ્યુટેરોમાયસેટિસ વર્ગની અંદર મૂકવામાં આવે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ અલિંગી પ્રજનન। તો અલિંગી પ્રજનન છે કણી બીજાણુ, જેને કોનિડિયા કહેવાય છે, એના દ્વારા થાય છે। તો અલિંગી પ્રજનન છે એ બીજાણુ દ્વારા, એ બીજાણુ કેવા છે? કણી બીજાણુ, અથવા જેને કોનિડિયા કહેવામાં આવે છે। પછી કવક ઝાડ, પડદાયુક્ત અને શાખિત। મિત્રો આપણે અગાઉ વાત કરી ગયા છીએ કે હવે પડદાયુક્ત અને શાખિત એટલે આવી આ કવક ઝાડ હોય, આ કોઈ એક કવક તંતુ આપણે દોરીએ છીએ, એ શાખિત છે અને આવા પડદા જેવી રચના હોય છે, પડદા છે એટલે પડદાયુક્ત અને શાખિત છે। પોષણની વાત કરીએ તો કેટલાક સભ્યો મૃતોપજીવી,
હવે મિત્રો મૃતોપજીવી એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે મૃત પ્રાણીઓના શરીરમાંથી અથવા તો સજીવોના મૃત દેહોમાંથી જે પોષણ મેળવે છે એને મૃતોપજીવી કહેવાય છે અને પરોપજીવી એટલે જીવંત સજીવોમાંથી જે પોષણ મેળવે છે એને પરોપજીવી કહેવામાં આવે છે મોટા ભાગની આ વર્ગની ફૂગ નકામા પદાર્થો એટલે કે કચરાનું વિઘટન કરી અને પોષણ મેળવે છે તેથી તેને વિઘટકો કહેવામાં આવે છે તો આ વર્ગની જે મોટા ભાગની ફૂગ છે મિત્રો યુટેરોમાયસેટિસની તો એ નકામા પદાર્થો એટલે કે કચરાનું વિઘટન કરે છે અને એમાંથી પોષણ મેળવે છે એટલે એને વિઘટકો તરીકે ઓળખવામાં આવે છે તે ખનિજ દ્રવ્યોના ચક્રીયકરણમાં મદદરૂપ થાય છે ખનિજ દ્રવ્યો મિત્રો નાઇટ્રોજન છે ફોસ્ફરસ છે સલ્ફર છે તો આવા જે બધા ઘટકો છે એના ચક્રીયકરણમાં એટલે કે દાખલા તરીકે કોઈ નાઇટ્રોજન યુક્ત ઘટક છે તો પ્રાણીઓના જે મૃતદેહો છે એની અંદરના જે નાઇટ્રોજન ફોસ્ફરસ કે સલ્ફર જેવા ઘટકો છે એને જટિલ સ્વરૂપોમાંથી વિઘટકો એને મેળવી અને જમીનની અંદર ભળી જાય છે જમીનની અંદર પાણી દ્વારા એ વનસ્પતિ સાથે શોષણ પામે છે એટલે એ ઘટકો છે એ વનસ્પતિમાં જાય છે વનસ્પતિમાંથી બીજા પ્રાણીઓ દ્વારા ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે એટલે બીજા પ્રાણીઓના શરીરની અંદર દાખલ થાય છે અને એ પ્રાણીઓના મૃત્યુ બાદ એના મૃતદેહો ફરીથી જમીનમાં વિઘટન થઈ અને એ દ્રવ્યો પાછા જમીનની અંદર ભળી જાય છે તો આવી રીતે આને દ્રવ્યોનું ચક્રીયકરણ કહેવામાં આવે છે મિત્રો તો દ્રવ્યોનું ચક્રીયકરણ કરવા માટે મૃતદેહો કે મૃત સજીવો છે એનું વિઘટન થવું જરૂરી છે અને એ વિઘટન માટે આ ડ્યુટેરોમાયસેટિસ વર્ગની જે ફૂગ છે મિત્રો એ અગત્યનો રોલ ભજવે છે એટલે કે ચક્રીયકરણમાં મદદરૂપ થાય છે પર્યાવરણની અંદર જે નિવસન તંત્રો છે તો એ નિવસન તંત્રની જાળવણી માટેની આ એક ચક્રીયકરણની અગત્યની ઘટના છે એના માટે પણ આ ફૂગ જવાબદાર છે ઉદાહરણ જોઈએ મિત્રો અલ્ટરનેરિયા કોલિટોટ્રાઇકમ અને ટ્રાઇકોડર્મા આ ઉદાહરણ છે નવો સવાલ જોઈએ ફૂગની પોષણ પદ્ધતિ વિશે નોંધ લખો તો મોટા ભાગની ફૂગ વિષમ પોષી છે બીજા સજીવો પર ખોરાક માટે આધાર રાખે છે અને તેમાં પોષણ માટે મૃત આધારકો એટલે કે મૃત પદાર્થો છે એ દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનું શોષણ કરે છે આથી તેને મૃતોપજીવી ફૂગ કહેવાય છે એટલે શું કહેવા માંગે છે હમણાં જ આપણે વાત કરી કે ભાઈ મૃત પદાર્થો છે એનું વિઘટન કરે છે અને એમાંથી પોષણ મેળવે છે માટે એને મૃતોપજીવી ફૂગ કહેવામાં આવે છે નેક્સ્ટ પોઈન્ટ છે કેટલીક ફૂગ જીવંત વનસ્પતિઓ અને જીવંત પ્રાણીઓ પર આધાર રાખીને જીવન ગુજારે છે એને પરોપજીવી ફૂગ કહેવામાં આવે છે જીવંત વનસ્પતિ કે જીવંત પ્રાણીઓની ઉપર જે આધાર રાખીને જીવન ગુજારે છે એને પરોપજીવી ફૂગ કહેવામાં આવે છે ફૂગ છે સહજીવી તરીકે પણ જીવન જીવે છે સહજીવી મિત્રો સહજીવી એટલે સાથે જીવવું હવે સાથે જીવવું એટલે શું તો અહીંયા બે ઉદાહરણ આપ્યા છે કે લીલ સાથેના ફૂગના સહજીવનને લાઇકેન કહેવામાં આવે છે એટલે કે લીલ અને ફૂગ એ બે સાથે જીવે એના સહજીવનને લાઇકેન્સ વનસ્પતિ કહેવામાં આવે છે તો લાઇકેન્સ એવી વનસ્પતિ છે એમાં લીલ અને ફૂગ બે હોય લીલ અને ફૂગ સાથે જીવન જીવે છે આવી એક જીવન પદ્ધતિ છે એને સહજીવન કહેવાય છે પણ આ જીવન પદ્ધતિની લાક્ષણિકતા એ છે મિત્રો કે સહજીવી જીવન પદ્ધતિ છે એમાં એકબીજા સજીવોને એકબીજાથી ફાયદો થાય એટલે અહીંયા વાત કરીએ છીએ આપણે લીલ અને ફૂગની તો લીલથી ફૂગને ફાયદો થાય અને ફૂગથી લીલને ફાયદો થાય પરસ્પર બંને સજીવને એકબીજાથી ફાયદો થાય એટલે આવી જીવન પદ્ધતિને સહજીવન કહેવામાં આવે છે
હવે અહીંયા જોઈએ કે ભાઈ લાઇકેન્સ છે એમાં લીલ અને ફૂગ સાથે જીવે છે, તો લીલ છે એ જાણો છો પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવે છે, ખોરાક બનાવે છે, એ ખોરાકનો ઉપયોગ ફૂગના સભ્યો કરે છે, એટલે ફૂગને ખોરાક મળે છે, અને ફૂગ છે એ બદલામાં લીલને પાણી છે અને ખનિજ ક્ષારો છે એનું શોષણ કરાવી આપે છે. તો ફૂગ થી વનસ્પતિને લીલને ફાયદો થાય છે અને લીલ થી ફૂગને ફાયદો થાય છે, પરસ્પર એકબીજાને ફાયદો થાય છે. આવી જીવન પદ્ધતિને સહજીવન કહેવામાં આવે છે. તો એક ઉદાહરણ છે એનું લાઇકેન્સ. ચાલો બીજું ઉદાહરણ જોઈએ. ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ અને ફૂગના સહજીવનને કવક મૂળ અથવા માઇકોરાઇઝા કહેવાય છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ, બરાબર, ઉચ્ચ કક્ષાની વનસ્પતિનું જે મૂળતંત્ર હોય છે મિત્રો, બરાબર, એ મૂળતંત્ર ઉપર ફૂગના તંતુઓનો ચેપ લાગેલો હોય છે, ફૂગના તંતુઓ ચોંટેલા હોય છે. ઉચ્ચ કક્ષાની કુદરતમાં થતી 80% જેટલી વનસ્પતિના મૂળ છે એ મિત્રો ફૂગ છે એનો ચેપ લાગેલો હોય છે, એટલે એના મૂળ ઉપર ફૂગના તંતુઓ હોય છે. હા, તો અહીંયા વનસ્પતિનું મૂળ, ઉચ્ચ કક્ષાની વનસ્પતિનું મૂળ અને વત્તા ફૂગ એ બંને સાથે જીવે છે, તો આ સહજીવનને શું કીધું? કવક મૂળ અથવા માઇકોરાઇઝા કહેવામાં આવે છે. પણ હવે એ વાત કરીએ કે ફૂગથી વનસ્પતિને શું ફાયદો અને વનસ્પતિથી ફૂગને શું ફાયદો. તો વનસ્પતિ છે ફૂગને ખોરાક આપે છે, ખોરાક પ્રાપ્ત થાય છે, કારણ કે ફૂગ તો જાતે ખોરાક બનાવી શકતી નથી, બરાબર છે, એટલે ફૂગને ખોરાક પ્રાપ્ત થાય છે વનસ્પતિ દ્વારા, અને બદલામાં ફૂગ વનસ્પતિને પાણી છે, કેટલાક ક્ષારો છે, ફોસ્ફરસ જેવા, બરાબર છે, એ શોષણ કરાવી આપે છે, અને જમીનની અંદર જે અમુક બેક્ટેરિયા હોય છે, રોગકારક બેક્ટેરિયા હોય છે, જે મૂળને ચેપ લગાડે છે, મૂળને કેટલાક રોગો ઉત્પન્ન કરાવે છે, એવા બેક્ટેરિયાથી આ ફૂગ છે એ વનસ્પતિનું રક્ષણ કરે છે, બરાબર. તો કહેવાનો મતલબ એ છે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ છે, મૂળથી ફૂગને ફાયદો થાય છે અને ફૂગથી મૂળને ફાયદો થાય છે. આવી સહજીવન પદ્ધતિ છે, બરાબર, જે કવક મૂળ અથવા માઇકોરાઇઝા કહેવામાં આવે છે. ઓકે મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ફૂગની શરીર રચના અથવા સુકાય વિશે નોંધ લખો. ફૂગની શરીર રચના જેને સુકાય કહેવાય છે, સુકાય એટલે મિત્રો જેનો દેહ છે સરળ હોય, કોષો અને પેશી યુક્ત હોય, જટિલ રચના ન હોય, આવી સાદી શરીર રચનાને, બરાબર, શું કહેવામાં આવે છે? સુકાય કહેવામાં આવે છે. તો યીસ્ટ છે એક કોષી ફૂગ છે, જાણો છો, જ્યારે બાકીની ફૂગ છે એ તંતુમય છે. ફૂગનો દેહ લાંબો હોય છે, પાતળા સૂતરના તાતણા જેવી રચના ધરાવે છે, બરોબર છે. આપણે જાણીએ છીએ કે ભાઈ ફૂગ છે, બરોબર છે, એમાં આવા પાતળા તંતુ જેવા ભાગો હોય છે, શાખિત હોય છે, બરોબર છે, આવી કેટલી તંતુ જેવી રચના હોય છે, બરોબર છે, તો આવા ફૂગના તંતુ છે. ઓકે, તો ફૂગનો દેહ છે લાંબી અને પાતળા સૂતરના તાતણા જેવી રચના ધરાવે છે, તેને કવક સૂત્ર કે કવક તંતુ એટલે કે હાઈફા કહેવામાં આવે છે. તો આ બધા જે પાતળી દોરી જેવા ભાગ છે, બરોબર, એ કવક તંતુ કહેવામાં આવે છે અથવા કવક સૂત્ર કહેવામાં આવે છે. આપણે અહીંયા એકને આપણે અલગથી આ રીતે સમજાતા ભાઈ શાખિત કે અશાખિત હોય છે, બરાબર. તો આ પાતળો જે તંતુ છે એને શું કહેવામાં આવે છે? કવક સૂત્ર અથવા કવક તંતુ, જેને હાઈફા કહેવામાં આવે છે. આ કવક સૂત્રોથી બનતી જાળી જેવી રચનાને કવક જાળ, માયસેલિયમ કહેવાય છે. એટલે અહીંયા જોઈ શકો છો કે આ બધા કવક તંતુ જયારે ભેગા થાય તો બધા જ કવક તંતુ ભેગા થઈને આખી એમ જાળી જેવી રચના બનાવે છે મિત્રો. આખું જે ફૂગનું શરીર બને છે એને કવક જાળ, માયસેલિયમ કહેવામાં આવે છે. કેટલાક કવક સૂત્ર બહુ કોષ કેન્દ્રીય, કોષરસથી ભરેલી સળંગ નળાકાર નળી જેવી રચના ધરાવે છે,
જેને બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર કહેવાય છે. એટલે શું? અહીંયા આકૃતિમાં જો મિત્રો, આ એક સળંગ નળાકાર દેખાતી નળી જેવી રચના છે, બરાબર છે? એક કવક સૂત્ર છે, એની અંદર આ ઘણા બધા કોષ કેન્દ્રો દેખાય છે, બરાબર છે? એ કેટલાક કવક સૂત્ર, આ કવક સૂત્ર છે આખું, બહુ કોષ કેન્દ્રીય એટલે ઘણા બધા કોષ કેન્દ્રો છે, કોષ સૃષ્ટિ ભરેલી છે, સળંગ નળાકાર નળી જેવી રચના ધરાવે છે, તેને બહુ કોષ કેન્દ્રીય કવક સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. ઘણા બધા કોષ કેન્દ્ર ધરાવતું સૂત્ર. કેટલીક ફૂગમાં તેના કવક સૂત્ર આડા પડદા કે ત્રાસી દિવાલો ધરાવે છે. અહીંયા આકૃતિમાં જોવો મિત્રો, આ એક કવક સૂત્ર છે. તો આ કવક સૂત્રની અંદર અહીંયા જોઈ શકો છો આડા પડદા છે, બરાબર છે? અથવા તો ત્રાસી દિવાલો કે આડા પડદા હોય છે. ચાલો, તો કેટલીક ફૂગમાં તેના કવક સૂત્ર આડા પડદા કે ત્રાસી દિવાલો ધરાવે છે. હવે કોષ દિવાલની વાત કરીએ તો કે ફૂગની કોષ દિવાલ કાઇટિન અને પોલીસેકેરાઇડ થી સંગઠિત થયેલી હોય છે, જેને ફંગસ સેલ્યુલોઝ કહેવામાં આવે છે. એટલે એનો મતલબ એવો થાય કે ભાઈ ફૂગની કોષ દિવાલ છે એ કાઇટિન નામના પોલીસેકેરાઇડ થી બનેલી છે, જેને ફંગસ સેલ્યુલોઝ કહેવાય છે. અને છેલ્લી વાત કરીએ છીએ સંગ્રહિત ખોરાક, કે ભાઈ ફૂગના કોષોમાં, ફૂગની અંદર ખોરાકનો સંગ્રહ છે ગ્લાયકોજન સ્વરૂપે અને તેલ સ્વરૂપે ખોરાક સંગ્રહ થાય છે. અગત્યનો પોઈન્ટ છે, ફૂગમાં સંગ્રહિત ખોરાક ગ્લાયકોજન અને તેલ સ્વરૂપે સંગ્રહ થાય છે. તો મિત્રો, ત્રણ નાના નાના પ્રશ્નોની આજે ચર્ચા કરી. એક તો ડ્યુટેરોમાયસેટિસ વર્ગના ફૂગના લક્ષણો જોયા, ફૂગની પોષણ પદ્ધતિ વિશેની વાત કરી અને ફૂગની શરીર રચના એટલે કે સુકાય વિશેની વાત કરી. તો નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો અહીંથી આગળ વધીશું. નમસ્કાર, ઓમ શાંતિ.